આજે હા બોલ બોલ તારી પાસે પૈસા છે હા 3000 જેવું પડ્યું ને ખીચામાં પણ તો મેં ઘરે વાપરવાટું રાખ્યા છે અરે તો ઈ જને ઘરે તું પછી વાપરજે પહેલે 3000 રૂપિયા મને દઈ દે ને હા તારે શું કરવા 3000 અરે મારી ઘરવાળીને લઈને હાંજે છે ને શોપિંગ કરવા જાવી છે 3000 જોઈ છે દે ને યાર એટલા ભાઈ તું કેવો માણસ છે હમણાં 15 દી પહેલા તો તું તારી ઘરવાળીને લઈ ગયો તો શોપિંગ કરવા ઈ આખી દુકાન લઈને આવી ગયો તારા પાછી લઈ જાવી આજે અરે લઈ જાવી પડે તું લાવ ને ભાઈ નાઓ ભાઈ મારી પાસે એવા 3000 રૂપિયા નથી કે તારી ઘરવાળીને શોપિંગ કરવી એટલે હું તને આપું નહીં તો આજે હું મારી ઘરવાળીને શોપિંગ કરવા ના લઈ ગયો ને તો ઈ મને ઢીકે ને પાટે મારી મારીને તોડી નાખશે યાર મને મારજે એમાં કને એકલા ને હું લાગે વળગે અરે એમાં એવું હોય ને કે આ દુનિયામાં મને જેમ લાગતું તો કે હું એક જ એવો ઘરવાળો છું જેને મને એની ઘરવાળી મારે છે પણ એવા ઘણા ઘરવાળા છે જેને એની ઘરવાળી ડીબે છે આનું જાઉં એટલે આ જોઈ લે હવે મારે શું કરવું કઈ કરવું પડશે યાર આને પૈસા ની ના પાડ દીધી એટલે તું ઘર ની બહાર ડેલી આવી રીતના કેમ ઉભી જેમ બાર કૂતરા ઊભા હોય એમ પણ લઈ જાય પેલે મારા ઓફિસે થી આવે તો કઈ પાણી બાણી નું તો પૂછે ને આ તો ડેલી આમ ઉભી હાલો હાલો કરતી લઈ તો જાવ પણ હું તને શું કહું છું આપણે 15 દિવસ પછી શોપિંગ કરવા જઈએ તો આ જો મારું પાકીટ જોઈ લે હાવ ખાલી છે હું કઈ ન જાણું તમે મને કીધું તું કે હું આજે લઈ જઈશ એટલે મને લઈ જાવ બસ બીજું કઈ નહીં એ યાર વાલ તને લઈ જાવ વાલ ગુટી દઉં તને શોપિંગ પણ તમારી પાસે તો પૈસા નથી ઈ દુકાન વાળો કઈ તમારો સગો થાય છે કે તમને એમને માપશે અરે ઈ તારે ક્યાં જોવું છે તારે ખાલી શોપિંગ કરવાથી કામ છે ને બસ તું શોપિંગ કર લે એટલે એવું લાગશે ને તો હું ગીરવી રહી જઈશ પણ તને આજે શોપિંગ કરાવી ચાલ બોલ બોલ એલા તું તો કેતો તો તારી પાસે પૈસા નથી તો શોપિંગ કરવાના પૈસા કોક પાસે ઉચીના લઈ આવો લાગે અરે મારી પાસે પૈસા નથી આ જોઈ લે પાકીટ ખાલી ખમ પડ્યું છે અને કોઈ ઉચીના પૈસા નું આપ્યા હું મને તો શોપિંગ કરવા લઈ જાવ દુકાને અરે પણ મને છે ને એમ લાગે છે કે આજે હું મારી ઘરવાળીને શોપિંગ કરવા લઈ જાઈને તો એ શોપિંગ કર્યા વગર ની આવશે જો ભાઈ જા જા હવે તારી ઘરવાળી એકવાર દુકાનમાં ઘરે હે ને તો જ્યાં સુધી આખી દુકાન નટ લઈ લેતી ને ત્યાં સુધી હે ને બાયણે નટ ની કરતી તું એમ કહે કે શોપિંગ નહીં કરે એટલે વળી પણ આજે એ શોપિંગ નહીં કરે ને એટલો મને વિશ્વાસ છે આ વાત કરી હે ને ઇમ્પોસિબલ છે લાગી ગઈ આપણી બેની સરહદ કે તારી ઘરવાળી એકવાર દુકાનમાં ગઈ ને તો એ ખાલી હાથે પાછી નહીં આવે આ તો માલ લે સરહદ આ તો લાગી ગઈ 3000 રૂપિયાની સરહદ જો તારી ઘરવાળી શોપિંગ કરીને બાયણે આવી ને તો તારે મને દેવાનું હા અને જો નો આવી તો તારે મને દેવાનું ઓકે ડન ડન હાલ ડન હાલો તો હવે શોપિંગ કરવા મારા 3000 ઉધાર દઈ દીધા હોત ને તો મારે માંગવા તો થાત આ તો હાવ ગયા મારા